વેલકમ ટુ આયર એજ્યુકેશન ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 નું સંસ્કૃત નું યુનિટ 1 મમ અંગાની, મારા અંગો. મમ એટલે મારા, અંગાની એટલે અંગો. તો અહીંયા તમને આપ્યું છે એક ચિત્ર અને ચિત્રની સામે પોઈન્ટ આઉટ કરીને જે શરીરના અંગો છે એના નામ આપણને આપેલા છે. તો ચાલો આપણે એને જોઈએ. તો અહીંયા પહેલું છે લલાટમ. લલાટમ એટલે કપાળ. અહીંયા છે જો આંખ છે તો નેત્રમ. નેત્રમ એટલે આંખ. ત્યારબાદ છે નાશિકા. નાશિકા એટલે નાક. ત્યારબાદ છે મુખમ. મુખમ એટલે મો. ત્યારબાદ છે કેશાહ. કેશાહ એટલે વાળ. ત્યારબાદ છે કર્ણહ. કર્ણ એટલે કાન. ત્યારબાદ છે ગ્રીવા. ગ્રીવા એટલે ડોગ. અહીંયા સાઈડમાં આપણને આપે છે જો દંતાહ. દંતા એટલે દાંત. એના નીચે આપ્યું છે ઓષ્ઠહ. ઓષ્ઠ એટલે હોઠ. અને અહીં સાઈડમાં આપ્યું છે જીવહા. તો જીવા એટલે જીભ. તો અહીંયા આગળ તમે જોયા અહીંયાથી અહીંયા સુધીના બધા જ એ મસ્તકના શરીરના અંગોના નામ છે. ત્યારબાદ આગળ જોઈએ અહીંયા દળના જે છે અહીંયાથી ટોપની નીચેથી વક્ષ. વક્ષ એટલે છાતી. ત્યારબાદ છે હસ્તઃ. હસ્ત એટલે આ જે કોની છે, કોનીની ઉપરનો હાથ. ત્યારબાદ છે ઉદરમ. ઉદરમ એટલે પેટ. તો આ દળના અંગો થયા. ત્યારબાદ જોઈએ કરતલમ. કરતલમ એટલે હથેળી. ત્યારબાદ છે પાદહ. પાદહ એટલે પગ. અને ત્યારબાદ છે ચરણહ. ચરણહ એટલે પગનો પંજો. ઓકે, તો આ રીતના આજે આપણે શરીરના અંગોના નામ જોયા. આમાં આજે છે એ હાથ પગના અંગોના નામ છે, પાદહ, ચરણહ, કરતલમ. ઓકે, હવે આપણે જોઈશું એના પછીની એક્ટિવિટી સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં જુઓ નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દ લખો. તો પહેલું ચિત્ર તમને આપ્યું છે મસ્તક. મસ્તકનું છે તો અહીંયા આપણે લખીશું મસ્તકમ. પછી અહીંયા લખીશું એતત મસ્તકમ અસ્તિ, એટલે કે આ મસ્તક છે. બીજું અહીંયા ચિત્ર આપ્યું છે તમને દાંતનું છે, દંતાહ. તો આપણે લખીશું એતે દંતાહ સંતિ, એટલે કે આ દાંત છે. ત્યારબાદ જોઈએ અહીંયા આપણે હોઠનું ચિત્ર આપ્યું છે, ઓષ્ટો એટલે બે હોઠ. એ તો દ્રો ઓષ્ટો સ્તહ, એટલે કે આ બે હોઠ છે. ત્યારબાદ કાનનું ચિત્ર છે તો કર્ણહ. એષહ કર્ણહ અસ્તિ, તો આ કાન છે. ત્યારબાદ આંખનું છે નેત્રમ. એતત નેત્રમ અસ્તિ, આ આંખ છે. ત્યારબાદ છે કરતલમ એટલે હથેળી. તો એતત કરતલમ અસ્તિ. અને ત્યારબાદ છે લાસ્ટ પગનો પંજો આપ્યો છે અહીંયા આગળ ચરણહ. તો એષહ ચરણમ અસ્તિ. ઓકે, આ રીતના આપણે અહીંયા આગળ સંસ્કૃતના શબ્દો લખવાના છે. ત્યારબાદની એક્ટિવિટી આપણે જોઈશું. તો અહીંયા આગળ તમને એક ટેબલ આપ્યું છે, અહીં આપણે વર્ગીકરણ કરવાનું છે. તો અહીં વિવિધ અંગોના નામ આપ્યા છે. તેને નીચે આપેલા ત્રણ વિભાગોમાં વર્ગીકરણ કરો અને શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલો. તો અંગોના નામ અહીં આપે છે દંતાહ, ઓષ્ઠહ, કરહ, નેત્રમ, વક્ષહ, મુખમ, ઉદરમ, નાશિકા, ચરણહ, જીવા. તો મસ્તકના અંગો, તો પહેલા આપણે અહીંયા જોઈશું દંતા. તો દંતા એ, દંતા એટલે દાંત, એ મસ્તકના અંગોમાં આવશે. પછી જે ઓષ્ઠ, ઓષ્ઠ એટલે હોઠ, એ પણ મસ્તકના અંગમાં આવશે. પછી છે કરહ,
कर एटले जे कोणी नीचेनो हाथ जे छे तो ए आवशे हाथ पगना अंगों में अहीं आगळी। त्यारबाद छे नेत्रम, नेत्रम एटले आँख, ए मस्तकना अंगों में आवशे। त्यारबाद छे वक्ष, वक्ष एटले के छाती, तो छाती छे धड़ना अंगों में आवशे। त्यारबाद छे मुखम, मुखम एटले मोह, ए मस्तकना अंगों में आवशे। त्यारबाद उदरम, उदरम एटले पेट, जे धड़ना अंगों में आवशे। त्यारबाद नाशिका, नाशिका एटले नाक, जे मस्तकना अंगों में आवशे। त्यारबाद चरण, चरण एटले पगनो पंजो, ए हाथ पगना अंगों में आवशे। त्यारबाद जीवा, तो जीवा छे ए जीभ, जीवा एटले जीभ, ए आवशे मस्तकना अंगों में। ओके, तो आ रीतना आपणे अहींया गड़ी જે શરીરના જે અંગો છે એને આપણે મસ્તકના અંગો, ધળના અંગો, હાથ પગના અંગોમાં આપણે વર્ગીકૃત કર્યા।